નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિરિયલ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. સોમનાથ મંદિર દર્શન પૂજા કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ મશીનરી એક્ઝિબિશન તારીખ 3-8 ડિસેમ્બર યોજાશે. સ્ટાર પ્લસ પર મહેશ ભટ્ટની નામકરણ શ્રેણી 12 સપ્ટેમ્બરથી શરૂ થશે. ડોન બોસ્કો સ્કૂલ દ્વારા બાળ ગોપાલ યાત્રા. જીવરાજ પાર્ક ખાતે જન્માષ્ટમી મહોત્સવ છેલ્લા 39 વર્ષથી ઉજવાય છે. સોમનાથ મંદિર દર્શન પૂજા કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ. પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મંદિરે દર્શન પૂજન કર્યા હતા. મહાપૂજા આરતી તથા ધ્વજારોહણ કરી નાયબ મુખ્યમંત્રી શ્રી તેમના ધર્મપત્ની સાથે સોમનાથ દાદાની સૌના પર કૃપા વર્ષે તેવી પ્રાર્થના કરી હતી. શ્રી નીતિનભાઈ પટેલ ગત મોડી સાંજે સોમનાથ ખાતે આવી રાત્રિરોકાણ બાદ વહેલી સવારે આરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉક્ટર અજયકુમાર, જિલ્લા પોલીસ વડા શ્રી HR ચૌધરી, માર્ગ મકાન વિભાગના અધિક્ષક શ્રી ઇજનેરસિંહ ચાવડા, કાર્યપાલક ઇજનેર પટેલ સોમનાથ ટ્રસ્ટના ઇજનેર ઇન્સ્પેક્ટર જનરલ મેનેજર શ્રી ચાવડા, પૂર્વ સાંસદ શ્રી જીનુભાઈ સોલંકી સહિત અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ મશીનરી એક્ઝિબિશન તારીખ 3-8 ડિસેમ્બર. ચોક્કસપણે મુલાકાત લેવા જેવા એક્ઝિબિશનમાં ટેક્સટાઇલ એન્જિનિયરિંગ ઇનોવેશન, કસ્ટમાઇઝ સોલ્યુશન, ગ્રીન ટેકનોલોજી, ફાઇબર અને યાન એજન્ટ્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સ, નવા ગ્રાહકો, નવા બિઝનેસ તકો માટે એક્ઝિબિશન ઇન્ડિયા 2016 એક ઇવેન્ટ છે, જેની દર વર્ષે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં આતુરતાપૂર્વક રાહ જોવાતી રહે છે. 4 વર્ષમાં એક વખત યોજાતા આ મેગા એક્ઝિબિશનમાં 4 દાયકામાં 4th એડિશન છે.
જેમાં વધુ રસ, રોમાંચ અને સામેલગીરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમુદાય તરફથી જોવા મળી છે. આ ઉપરાંત સરકારી અધિકારીઓ, વિદ્યાર્થીઓ ઓડિયન્સમાં પણ તેમાં સામેલ છે. મેક ઇન ઇન્ડિયા કંપેનની પૃષ્ઠભૂમિમાં આગળ ધપીને આ બી ટુ બી એક્ઝિબિશન વિશ્વભરની મોટી અને નાની કંપનીઓ આકર્ષે છે. આ ઇવેન્ટ ડિપાર્ટમેન્ટની ઓફ હેવી ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ મિનિસ્ટ્રી, ભારત સરકાર અને ઇન્ડેક્સ બી ગુજરાત સરકાર દ્વારા પાર્ટનર તરીકે સહયોગ પ્રાપ્ત થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના સહયોગથી આ ખાનગી રીતે આયોજિત એવું એકમાત્ર આ એક્ઝિબિશન છે. ઇન્ડિયા આઈટીએમઈ 2016ને 73 ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રી એસોસિએશન્સ, યુનિવર્સિટીઝ અને મીડિયા પાર્ટનર્સ વિશ્વભરમાંથી સામેલ થાય છે. એન્જિનિયરિંગ રિઝલ્ટ, શાર્પ ઇન્ટેલેક્ચ્યુઅલ્સના રોમાંચ ડિસ્પ્લેના રજૂ કરતા ટેકનોલોજી પેપર્સ, પેનલ ડિસ્કશન્સ, વિવિધ વિષયો પર સ્ટીકર્સ, આર્ટિકલ્સ જેઓ માત્ર હાથોથી જાદુ સર્જી શકે છે. વિદ્યાર્થીઓ કે જે ઇન્ડસ્ટ્રીને ઇમ્પ્રેસ કરી શકે છે અને ઉત્તમ સર્જનાત્મકતા, ઉજ્જવળ પરંપરા, અનુભવ એવું બધું જ આઈટીઆઈ 2016માં સામેલ છે. મોટા અને નાના સોલ્યુશન રજૂ કરતા 37 દેશોમાં આ પ્રદર્શન સામેલ હોય છે. જેઓ ઇન્ડિયા એમટીઆઈ 2016માં પડોશી દેશો તરીકે પોતાના ટ્રેડ સંબંધોને મજબૂત બનાવશે, આ દરેકને તક આપશે, તકનું સર્જન કરશે, નવા ગ્રાહકો, માર્કેટ્સ, એજન્ટ્સ, ઇન્વેસ્ટનું સોર્સિંગ, બાઇંગ, પાર્ટનરિંગ, ઇન્વેસ્ટિંગ, એક્સપ્લોરિંગ, નવા ગ્રાહકો, માર્કેટ, એજન્ટ્સ, ડીલર્સ, બધું જ એક છત્ર નીચે રહેશે. નવી પ્રોડક્ટ્સ ભારતીય માર્કેટના મહત્વને હાઇલાઇટ કરવું, 10મી ઇન્ડિયા એમટીએન 8 નવી પ્રોડક્ટ્સ સિરીઝ લોન્ચ કરશે. 7 પ્રોડક્ટ પ્રોસેસિંગ અને 9મી વિવિંગ એમ કુલ 25 નવી પ્રોડક્ટ્સ બિઝનેસ વિઝિટર્સ માટે રજૂ થશે, જે પ્રથમવાર જોવા મળશે. નવી પ્રોડક્ટ્સની રજૂઆત ઉપરાંત 162 નવી કંપનીઓ પણ આ વખતે સામેલ રહી છે, જેમાંથી 132 અને ભારતીય 32 વિદેશી કંપનીઓ છે. ગ્લોબલ રિક્વેસ્ટ નો નવો એક્સક્લુઝિવ હોલ ડિજિટલ પ્રિન્ટિંગ એન્ડ ટેસ્ટિંગ મેજરિંગ ઇક્વિપમેન્ટ્સ, ડાયસ્ટફ અને કેમિકલ્સ માટે રહેશે. તાઇવાન, તુર્કી, ઇટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, ચીન, ઓસ્ટ્રેલિયા એક્ઝિબિટર્સ પ્રદર્શન કરશે. તુર્કી ખાસ કરીને સ્પિનિંગ, વિંગ અને કેમિકલ અને ડાઇસ ચેપ્ટર્સ અને ડોમેસ્ટિક રિજનલ બિઝનેસ વિઝિટર્સ માટે ઇન્ડિયા એમટીઆઈ 2016 વધુ રસપ્રદ બનશે. આ 3-8 ડિસેમ્બર 2016 સુધીના કાર્યક્રમ આ એક્ઝિબિશનમાં જોવા મળશે. India did not lag behind. It's quite some time back, India also started holding imaginary exhibition, although it is to be admitted that we as a country is somewhere lagging behind in terms of the technology development, the products which produce or the process which produce the machines and the R&D into it. But in the recent years, we can see that there has been a lot of change within this country to look at the textile machinery and its development much seriously. સ્ટાર પ્લસ પર મહેશ ભટ્ટની નામકરણ શ્રેણી 12મી સપ્ટેમ્બરથી શરૂ થશે. સ્ટાર પ્લસ અને મહેશ ભટ્ટ વર્ષોથી સૌથી આતુરતાથી રાહ જોઈ રહેલા સૌને લોન્ચ કરવા માટે આવ્યા છે. તેઓ બ્રાન્ડ ન્યૂ શો નામકરણમાં પોતાની મુખ્ય અભિનેત્રી કે જે 10 વર્ષની મજબૂત દ્રઢ મનોબળની સાહસી અવની છે તેને રજૂ કરશે. એક સામાન્ય કુટુંબની ગેરહાજરીમાં છોકરીના દ્રષ્ટિકોણને આ શોમાં દર્શક કરવામાં આવ્યો છે, કારણ કે અવનીનું જીવન એવું છે કે તેને હિંમતવાન બનવા પ્રેરણા આપે છે અને આ કારણ તેના ઉંમરના બીજા બાળકોથી બહુ બહુ અલગ પડે છે. વાર્તાકાર મહેશ ભટ્ટે પોતાના પાત્રો અર્શિન નામદાર અને રીલ લાઈફની માતા બરખા વિસ્ટા સાથે 26 ઓગસ્ટે અમદાવાદ શહેરની મુલાકાત લીધી હતી, જેમાં તેઓએ શહેરના પોતાના ચાહકો સાથે પોતાના પ્રેમ અને કારકિર્દીની સફર અનુભવ વહેંચ્યા હતા. સૌમાં પ્રતિભાશાળી પ્રતિષ્ઠિત કલાકારો અને સંગીતકાર જેમ કે અરજીત સિંહ, મોનાલી ઠાકુર, અનુરાધા પંડવાલ, કુમાર સાનુ, પાલા, જીતુ ગાંગુલી અને અનુ મલિક સાથે જ આવ્યા છે, જેમણે અવનીના વિશ્વમાં ગીતોના ક્ષણો માટે સંગીતનું સર્જન કર્યું છે. નામકરણના ટાઇટલ ટ્રેકમાં જેનો અવાજ છે તે મોનાલી ઠાકુર કહે છે. ટાઇટલ ગીત નામકરણના શબ્દો સાથે કોઈ પણ સ્ત્રી નીકળતા અનુભવશે. ગીતમાં મને કોઈ લેબલ ના આપો, મને નામ ના આપો, એ વિચાર પોતાની ઓળખ શોધવાનો પ્રયત્ન કરતી દરેક સ્ત્રીની સંઘર્ષની અભિવ્યક્તિ કરે છે. ઓળખ માટે અવનીની શોધ સાથે નામકરણ લોકોને સામાજિક માળખા અને નીતિનામાં વિશે ફરીથી વિચાર પ્રેરણા આપશે. પ્રતિષ્ઠિત દિગ્દર્શક અને લેખક મહેશ ભટ્ટની વાર્તાઓમાં હંમેશા માનવ લાગણીઓ અને જટિલ સંબંધોના વિવિધ પરિણામો ઉજાગર થતા હોય છે. તેઓ કહે છે, ટેલિવિઝનમાં લોકોના માનસમાં પરિવર્તન કરવાની ક્ષમતા રહેલી છે, તેથી જ મેં આ ટીવી વાર્તા ટીવી પર પસંદ કરવાની પસંદગી કરી. રોજ ગ્રાહકોની સ્પેસમાં કદમ માંડવું, તેમના વિચારનું આરોપણ કરવું એક વિશેષાધિકાર જેવું છે. નામકરણ એ અવની તરીકેની સૌથી મજબૂત
ફિમેલ લીડ સાથેનો અત્યાચાર સુધીનો સૌથી મોટો વિચાર પ્રોજેક્ટ છે. સ્ટાર પ્લેસ પ્લેસ હંમેશા પ્રતિષ્ઠિત પાત્રો સર્જ્યા છે, જે દર્શકોના જીલ જીતીને ઘરમાં રોલ મોડલ બની ગયા છે. મ્યુઝિક લોન્ચ અને દર્શકમાં રજૂઆત વખતે મળેલા પ્રતિસાદથી તથા અશ્વિન નામદાર કહે છે, અવની મારા જેવી કે મારા મિત્ર જેવી બિલકુલ નથી. મહેશ અંકલે મને અવની અને તેના પરિવારને સમજવા મદદ કરી છે. દરમિયાન સ્ટાર પ્લસ અડધા દાયકા બાદ પુનરાગમન કરનાર બિસ્ટા કહે છે, અવની જ્ઞાન પ્રણ કરવામાં બહુ જ સતેજ અને પરિપક્વ બાળક છે. વાસ્તવિક જીવનમાં પણ એક માતા હોવાથી પોતાના જીવનમાં પિતાની ગેરહાજરી સમજવાના અવનીના સંઘર્ષ અને પિતા તેની ઝંખનાને દર મહેશ ભટ્ટની નામકરણ શ્રેણી તારીખ 12 સપ્ટેમ્બર સ્ટાર પ્લસ પર દર સોમવારથી શનિવાર રાત્રે 9 વાગે પ્રસારિત થશે. શો હે હમારા નામકરણ સારો કે બાદ મેં કુછ એસા હમે મુજે પર્સનલી કોઈ એસા મટીરિયલ મિલા જિસમે મુજે લગતા કે મેરી જઝ્બાતી ઇમોશનલ મેરી રૂહાની જરૂરતે જો હે ઉતરતી. ડોન બોસ્કો દુલ દ્વારા સ્કૂલ દ્વારા બાળ ગોપાલ યાત્રા. ડોન બોસ્કો સ્કૂલ દ્વારા નંદોત્સવ અને બાળ ગોપાલ યાત્રાનું આયોજન રજૂ કરવામાં આવ્યું. આયોજી આવ્યો, આનંદ ઉત્સવ આવ્યો, મક્ખન મટકી ભરીને માખણ ચોરાયો. આવી ગયો માખણ દિવસ. ગાયનું માખણ ખાઈને કૃષ્ણ બન્યા. ઘી ધી દબંગ બેન, જેમણે તેની ઉંમરમાં નાની ઉંમરમાં પૂતની રાક્ષસી બ્લાસ્ટ ને હરણ કર્યું હતું. પછી ધમકાર એવા ધૂમ પોતે કરી દીધા હતા. પોતે સાસ સારા ડાન્સર હતા. કાળીનાગના દમન પણ કરેલ. કાન્હા એટલે ઓલ ઇન વન, કાન્હા જ રિયલ મોડલ છે. અમે ફ્રેશ ઈશ્વર ચકલદાસ કકડ બનાવીએ છીએ તથા જન્માષ્ટમી બધર ડે આપણે ફ્રેશ ડે મનાવીએ છીએ, ચોકલેટ ડે મનાવીએ છીએ, કર્મકાંડ બનાવીએ છીએ, પણ જન્માષ્ટમીને બટર ડે તરીકે કેમ ન મનાવી શકીએ? હેપી જન્માષ્ટમી. જીવરાજ પાર્ક જન્માષ્ટમી મહોત્સવ ઉજવાય છે છેલ્લા 39 વર્ષથી. જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી 14 તારીખથી જ્ઞાનદા સોસાયટી છેલ્લા 39 વર્ષથી જન્માષ્ટમીની ઝાંખી બનાવવામાં આવે છે ને તેની તૈયારી 2 મહિના પહેલેથી કરવામાં આવે છે. દર વર્ષે બાળકાનુડાની લીલા રજૂ કરવામાં આવે છે. આ વર્ષે કંસવધનું દ્રશ્ય બનાવવામાં આવ્યું છે, જે રાત્રે નાની બાળકો દ્વારા બાળલીલા રજૂ કરવામાં આવે છે. સાથે ગાયક કલાકાર પણ એનો મહેમાન આવે છે. આ વર્ષે 5 સપ્ટેમ્બર સુધી રાખવામાં આવે છે એવું રામભાઈ મહેતાએ જણાવ્યું હતું. મારું નામ રામભાઈ મહેતા છે અને છેલ્લા 50 વર્ષથી જીવરાજ પાર્કમાં આવેલી જાનદા સોસાયટી છે. હું સૌરાષ્ટ્રમાં અમરેલી પાસે પીછવા જાડ ગામ છે. વ્યવસાયમાં હું શિક્ષક હતો અને મારી પોતાની સ્કૂલ પણ હતી. નાના બાળકો સાથે મારે બહુ સ્નેહ અને ભાવ હોવાથી હું નાના નાના બાળકોને કનૈયા જોઉં મારી બધા જ કરી હતી. અને પછી એક વખત વિચાર એવો આવ્યો કે જન્માષ્ટમીનો ઉત્સવ ઉઠવી અને બાળ કાનુડાની લીલા રજૂ કરવી, એવા વિચારથી સાથે મને મારા મિત્રો પણ મળી ગયા અને ઘી વગેરેથી હું આની શરૂઆત કરું. એના માટેની વસ્તુઓ બજારમાંથી લાવી અને પછી રાત્રે રોજ 3 કલાક વસ્તુઓ બનાવી દઈ અને મગજની અંદર ફક્ત કૃષ્ણ સિવાય બીજું કંઈ દેખાતું. હા, અમે પોતાને સ્વખર્ચે લાવીએ છીએ અને કોઈની પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા પણ રાખતા નથી. કેટલામું વર્ષ છે? આ 39મું વર્ષ છે અને દર વર્ષે જુદી જુદી લીલાઓ અમે રજૂ કરી છે. દાખલા તરીકે નાગ દમન છે, પછી આપણે માખણ ચોર છે અને કાલિયા દહન છે, એવું બધું અમે રજૂ કર્યું છે. આજના યુવાનોને શું સંદેશો આપવા માંગે? અમે એવું માનીએ છીએ કે ભગવાન કૃષ્ણ ભગવાને તો જે લીલા કરી અને આપણા ભારત દેશની અંદર જે અસુરો જેને વ્યવસાય અસુરો છે એમને એવો બોધપાઠ મળવો જોઈએ કે ભાઈ જો કૃષ્ણ ભગવાન જેને આપણને જન્મ આપ્યો છે એ જો આપણી સાથે હોય તો પછી એવા કાર્યો કરી અને ભારતનું નામ નિહાળતા રહો સિટી લાઇન્સ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.